हेलो फ्रेंड्स, हूँ छु जय योगेश चौहान। यूनिक ट्यूशन क्लासीस यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करू छु। आपणे शीखी रह्या छे धोरण 7 विषय गणित प्रकरण नंबर 1 पूर्णांक संख्याओ, जेमां तमे भाग 1 થી 7 માં અલગ અલગ બેઝિક મુદ્દા જોયા હતા, જેવા કે ચેપ્ટર માં આવતા હતા કે ક્રમનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે, સરવાળા માટે પછી ગુણાકાર માટે પણ આપણે આ બધા ગુણધર્મ ભણ્યા હતા, બરોબર। હવે આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.1, જે ધોરણ 6 ને ધ્યાનમાં રાખીને આખે આખું બેઝિક છે, તો એનો આપણે અભ્યાસ કરીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવી રીતે એના બધા દાખલા ગણાય, અને કદાચ જો તમને એક્ઝામમાં પૂછાય તો તમને એના દાખલા આવડી જાય, બરોબર। તો આજે આપણે સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરીએ છીએ, જેમાં પ્રશ્ન નંબર 1 આપણને કહે છે કે ભાઈ આપેલ સંખ્યા રેખા પર, એટલે અહીં મેં સંખ્યા રેખા ડ્રો કરેલી છે, આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસનું જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે, બરોબર। તો અહીંયા સંખ્યા રેખા ઉપર છે 5 શહેર છે, લાહોર, સ્પીતિ, શ્રીનગર, સિમલા, ઉટી અને બેંગલુરુ, પાંચે પાંચના તાપમાન આપણને આપેલા છે અને એના 1 થી 4 પ્રશ્ન જવાબ છે, બરોબર। સૌથી પહેલો જે પ્રશ્ન છે એ નંબરનો, બરોબર, આપણે આન્સર નંબર એ આપશું સૌ પહેલા તો, બરોબર, કે ભાઈ એ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ શું આવે, તો જોઈ આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો। સંખ્યા રેખા જુઓ અને દરેક સ્થળોના તાપમાન લખો। આપણે શરૂઆત પહેલેથી કરશું, બરોબર, એટલે કે અહીંથી પહેલો શહેરથી, સૌથી પહેલું શહેર છે લાહોર સ્પીતિ। કયું શહેર છે? લાહોર સ્પીતિ, બરોબર। એનું તાપમાન કેટલું છે? તો અહીંયા જુઓ -5 છે, બંનેની વચ્ચે 5 નો તફાવત છે, એટલે 1 2 3 4 5, એટલે 5 માં આપણે 1 ઉમેરશું, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 1 8, તો લાહોર સ્પીતિનું તાપમાન તમે જોઈ શકો છો, મેં અહીંયા એરો કર્યો છે, એનું તાપમાન છે કેટલું છે, તો કે -8 ડિગ્રી સેલ્સિયસ છે, કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ છે, એ લાહોર સ્પીતિનું છે। શ્રીનગરનું જોવો જોઈએ 0 થી 1 અને 2, તો -2, તો શ્રીનગરનું જે તાપમાન છે, બરોબર, શ્રીનગરનું તાપમાન છે એ કેટલું છે, તો કે -2 ડિગ્રી સેલ્સિયસ છે। પછી ત્રીજું શહેર સિમલા, એક્ઝેક્ટ 5 ઉપર આપેલું છે અને +5 છે, બરોબર, તો અહીંયા લખશું આપણે સિમલા બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ। ત્યાર પછી છે ઉટી, 15 કરતા 1 પાછળ છે, એટલે 15 માંથી 1 બાદ કરો તો પણ તમને ખ્યાલ આવી જાય કે 14 ડિગ્રી, એટલે ઉટીનું તાપમાન આપણી પાસે છે 14 ડિગ્રી સેલ્સિયસ। ત્યાર પછી છે 20, 21 ને 22, 22 ડિગ્રી એ બેંગલુરુનું તાપમાન છે, તો બેંગલુરુ બરાબર 22 ડિગ્રી સેલ્સિયસ। પહેલા પ્રશ્નમાં કીધું હતું કે આ સંખ્યા રેખા જુઓ અને એના પર દર્શાવેલ દરેક સ્થળોના તાપમાન લખો, આપણે દરેક સ્થળોના તાપમાન અહીંયા રાઈટ કરી લીધા છે, બરાબર, રેડી, એટલે પહેલા પ્રશ્નનો જવાબ પૂરો। હવે પ્રશ્ન નંબર 2, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તફાવત શું છે એટલે કે આપણે એની બાદબાકી કરવી પડે, શું કરવું પડે, એની બાદબાકી કરવી પડે, બરાબર। તો આન્સર નંબર બી, હવે જુઓ સૌથી ઠંડુ અને સૌથી ગરમ, તો આ જે પહેલો પ્રશ્ન હતો ને એના આધારે તમને ખબર પડી જાય, સૌથી ગરમ બેંગલુરુ છે અને સૌથી ઠંડુ છે લાહોર સ્પીતિ છે, બરાબર, કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ। બંને વચ્ચેનો તફાવત કેટલો છે? તો આપણે કહી શકીએ કે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળો વચ્ચેનો તફાવત, બરાબર, સૌથી ગરમ સ્થળ છે બેંગલોરુ જેનું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ, કેટલું છે? 22 ડિગ્રી સેલ્સિયસ, અને તફાવત એટલે કે બાદબાકી, શું થાય? તફાવત એટલે કે બાદબાકી, અને સૌથી ઠંડુ છે લાહોર સ્પીતિ, એનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ, બરોબર, રેડી। હવે તફાવત કીધો તો એટલે આપણે બાદબાકીની નિશાની કરી છે, 22 ડિગ્રી સેલ્સિયસ -+8 ડિગ્રી સેલ્સિયસ,
तो 22 ने 8 केटलू थई जाय 30 डिग्री सेल्सियस। तो ये सौथी गरम अने सौथी ठंडा स्थळ वच्चेनो तफावत आपणने मळ्यो, केटलो मळ्यो 30 डिग्री सेल्सियस, बराबर। आंसर नंबर बी पण आपणने मळी गयो। हवे सी, लाहौल स्पीति अने श्रीनगर ना तापमान मां शुं तफावत छे, बराबर। एटले आंसर नंबर सी, लाहौर स्पीति अने श्री नगर ना तापमान नो तफावत बराबर। ई पण आपणने पहेला प्रश्नना आधारे मळी जाय। लाहौर स्पीति नुं तापमान -8 छे, ज्यारे श्रीनगर नुं तापमान -2 डिग्री छे। तो लाहौर नुं तापमान आपणे पहेला लखशुं -8 डिग्री सेल्सियस, तफावत कीधो एटले माइनस नी निशानी। श्रीनगर नुं तापमान केटलुं छे? -2 डिग्री एटले -2 सेल्सियस। -8 सेल्सियस ना सेल्सियस एम ने माइनस माइनस प्लस प्लस 2 डिग्री सेल्सियस, 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6 ડિગ્રી સેલ્સિયસ, પણ કેવા? માઈનસ। એટલે કે આપણે એમ પણ કહી શકી કે બંને વચ્ચેનો જે તફાવત છે એ 6 ડિગ્રી સેલ્સિયસ નો છે। ત્રીજા પ્રશ્નમાં આપણે જેમ કીધું છે કે લાહોર સ્પીતિ અને શ્રીનગર ના તાપમાનનો તફાવત લખો, તો સૌથી પહેલા તો આપણે જોવાનું કે કેનું તાપમાન છે, બરોબર, એ ઓછું છે। તો કે શ્રીનગર નું તાપમાન છે એ -2 ડિગ્રી છે, જ્યારે લાહોર નું તાપમાન છે -8 ડિગ્રી છે। તો આપણે એની બાદબાકી કરશું, પહેલા શ્રીનગર નું તાપમાન લખશું, -2 ડિગ્રી સેલ્સિયસ તફાવત એટલે કે માઇનસ ની નિશાની, લાહોર સ્પીતિ નું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ, -2 ડિગ્રી સેલ્સિયસ માઇનસ માઇનસ प्लस 8 डिग्री सेल्सियस, 8 जो प्लस छे, 2 छे ई माइनस छे, तो 8 माथी 2 जाय तो केटलू आवशे? 6 डिग्री सेल्सियस। तो आंसर नंबर सी मळ्यो के लाहौर स्पीति अने श्रीनगर ना तापमान नो तफावत केटलो छे? 6 डिग्री सेल्सियस छे। त्यार पछी डी नंबर नो प्रश्न, जे खूब ज मोटो अने थोड़ोक आपणने अटपटी रीते पूछ्यो छे, पण कोई वांधो नहीं, जोईए एमां शुं कीधुं छे, बराबर। जो शुं आपणे कही शकीए के श्रीनगर अने शिमला नुं संयुक्त तापमान शिमला ना तापमान करता पण ओछू छे? शुं ते श्रीनगर ना तापमान करता पण ओछू छे? पहला तो एम प्रश्न एम पूछो के श्रीनगर अने शिमला नु संयुक्त तापमान, तो आपणे पहला तो ईज गोती लई, बराबर। श्रीनगर अने शिमला नु संयुक्त तापमान, संयुक्त तापमान એટલે બે નો સરવાળો। શ્રીનગર નું તાપમાન આપણને ખબર જ છે -2 ડિગ્રી સેલ્સિયસ હતું, બરોબર। સંયુક્ત તાપમાન એટલે સરવાળો, અને શિમલા નું તાપમાન હતું 5 ડિગ્રી સેલ્સિયસ, તો -2 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 5 ડિગ્રી સેલ્સિયસ, 5 માંથી 2 જાય તો 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે, કેટલું વધે? 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે। તો આપણે એટલી ખબર પડી ગઈ કે શ્રીનગર અને શિમલા નું સંયુક્ત તાપમાન છે ને 3 ડિગ્રી સેલ્સિયસ છે, કેટલું છે? 3 ડિગ્રી સેલ્સિયસ, કારણ કે આ એક માઇનસ હતું ને એક પ્લસ હતું, એટલે શું થાય? બાદબાકી થાય। હવે આગળનો પ્રશ્ન છે એ જોવો જોઈએ કે શ્રીનગર અને શિમલા નું સંયુક્ત તાપમાન શિમલા ના તાપમાન કરતા પણ ઓછું છે? તો કે હા, શિમલા ના તાપમાન કરતા પણ ઓછું છે। શું કામ? તો કે 3 ડિગ્રી છે। આપણે ખાલી હા ના માં જવાબ દેવાનો હતો, તો આપણે કહેવાનું કે અહીંયા પ્રશ્નનો બીજા પ્રશ્નનો પેટો પ્રશ્ન છે, એટલે કહી શકીએ કે હા, શ્રીનગર અને શિમલા નું संयुक्त तापमान शिमला ना तापमान करता केवु छे? ओछु छे। रेडी? त्यार पछी बीजो प्रश्न, शुं ते श्रीनगर ना तापमान करता पण ओछु छे? तो के ना, ते श्रीनगर ना तापमान करता केवु छे? वधु छे। ना श्रीनगर ना तापमान करता वधु छे। तो पहलो जे प्रश्न हतो ए संख्या रेखा ना आधारे आपणे एनो जवाब आप्यो, एना आधारे ज आपने बी सी अने डी ना आंसर मळी गया, बराबर।
नोट डाउन करी लेजो। हवे आपणे जोई स्वाध्याय 1.1 માં દાખલા નંબર 2। દાખલા નંબર 2 ની રકમ જોઈએ કે કોઈ એક પ્રશ્નોતરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે। જો 5 ક્રમિક રાઉન્ડ માં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25 -5 -10 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે। साचा जवाब माटे धन अंक आपवामां आवे, खोटा जवाब माटे ऋण अंक आपवामां आवे। तो जे एक व्यक्ति छे जेने 5 राउंड पछी 25 गुण -5 गुण -10 15 गुण अने 10 गुण मेळव्या छे तो अंतमां तेना कुल गुण केटला थशे। एकदम इजी प्रश्न छे। जे के मेळवेल कुल गुण बराबर पहला राउंड ना गुण छे 25, બીજા રાઉન્ડ ના ગુણ છે -5, ત્રીજા રાઉન્ડ ના ગુણ છે -10, ચોથા રાઉન્ડ ના ગુણ છે 15 અને પાંચમા રાઉન્ડ ના ગુણ છે 10। 25 + - -5 + - -10 + 15 અને + 10 રેડી બરાબર આટલું થઈ ગયું। હવે જો પહેલા તો 25 ધન છે, 15 એ ધન છે અને આ 10 એ ધન છે તો 25 ને 15 કેટલા થાય 40, 40 ને 10 કેટલા થાય 50। 5 માઈનસ છે 10 એ માઈનસ છે તો બે નો સરવાળો 5 ને 10 15, 50 માંથી 15 જાય તો કેટલા વધે 35। તો જે કે 5 રાઉન્ડ પછી કેટલા ગુણ મેળવ્યા હોય 35 ગુણ મેળવ્યા હશે। પછી છે ત્રીજા નંબરનો પ્રશ્ન। સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું એટલે મંગળવારે 2 ડિગ્રી તાપમાન ઓછું છે તો મંગળવારથી શ્રીનગરનું તાપમાન શું હતું એટલે મંગળવારે આપણે શ્રીનગરનું તાપમાન ગોતવાનું છે। પછી આગળ કીધું કે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું તો આ દિવસે તાપમાન કેટલું હતું બરોબર। પહેલા તો આપણી પાસે જે ડેટા છે એમાં ડેટામાં આપણને સોમવારનું શ્રીનગરનું તાપમાન આપ્યું છે કે ભાઈ સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ કેટલું છે -5 ડિગ્રી સેલ્સિયસ છે। હવે એના આધારે આપણે મંગળવારનું તાપમાન ગોતું છે તો પહેલા તો આપણે લખીએ કે મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર પહેલા તો સોમવારનું તાપમાન હતું -5 ડિગ્રી આપણને કીધું મંગળવારનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું એટલે કે -2 ડિગ્રી સેલ્સિયસ તો 5 માઈનસ છે 2 માઈનસ છે તો 5 ને 2 -7 ડિગ્રી સેલ્સિયસ તો મંગળવારનું તાપમાન 5 ને 2 7 એટલે કે -7 ડિગ્રી સેલ્સિયસ થાય। ત્યાર પછી બુધવારે તાપમાન 4 ડિગ્રી વધી ગયું તો અહીંયા લખવાનું કે બુધવારે શ્રીનગરનું તાપમાન મંગળવારે કેટલું હતું -7 ડિગ્રી સેલ્સિયસ બુધવારે કેટલા ડિગ્રી વધે છે 4 ડિગ્રી તો +4 ડિગ્રી સેલ્સિયસ 7 માંથી 4 ની બાદબાકી થાય કારણ કે 7 માઈનસ છે 4 પ્લસ છે તો 7 માંથી 4 જાય તો -10 ડિગ્રી સેલ્સિયસ તો બુધવારે શ્રીનગરનું તાપમાન હોય -3 ડિગ્રી સેલ્સિયસ નોટ ડાઉન કરી લેજો। હવે આપણે જોઈએ દાખલા નંબર 4। એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર છે તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે। એકદમ ઈઝી પ્રશ્ન છે બરાબર। દાખલા તરીકે તમારું જે વિમાન છે બરાબર એ વિમાન અહીંયા ઉડી રહ્યું છે બરાબર અને આ આપણો સમુદ્ર તટીય વિભાગ છે સમુદ્ર તટનો વિભાગ છે બરાબર એટલે કે આ આપણું સમુદ્ર તટ છે। અહીંથી વિમાન વચ્ચેનું અંતર આ બે વચ્ચેનું જે અંતર છે એ કેટલું અંતર છે 5000 મીટર છે અને સમુદ્ર તટથી નીચે એટલે કે અહીંયા આપણી એક સબમરીન તરે છે શું તરી રહી છે આ આપણું વિમાન છે બરાબર અને આ આપણી સબમરીન છે। સબમરીન અને સમુદ્ર તટ વચ્ચેનું અંતર છે 1200 મીટર કેટલા મીટર છે 1200 મીટર તો આપણને શું પૂછ્યું છે કે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર આ વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર શોધો તો એકદમ ઈઝી
सबमरीन अने विमान वच्चे नू अंतर बराबर विमान नू विमान थी समुद्र तट सुधी नू अंतर केटलू हतु 5000 मीटर समुद्र तट थी सबमरीन नू अंतर केटलू हतु 1200 मीटर तो बे नो सरवाड़ो करो तो केटलू आवे 6200 मीटर तो ए आपणो जवाब मात्र आटलो दाखलो हतो पण समझवा जेवो दाखलो हतो बराबर हवे जो एक 5 नंबर मोहन तेना बैंक खाता में रूपया 2000 जमा करावे छे अने बीजे दिवसे तेमाथी रूपया 1642 उपाड़े छे जो उपाड़ेल रकम ने ऋण पूर्णांक वडे दर्शावाय तो जमा करेल रकम ने कई रीते दर्शावाय तो आपणे कही शकीए के जमा करेल रकम ने धन पूर्णांक वडे दर्शावाय जमा करेल रकम ने धन पूर्णांक वडे दर्शावशे बराबर उपाड़ पछी मोहन ना खाता में केटली सीलक छे ते शोधो तो आपणे गोतीए के उपाड़ पछी मोहन ना खाता में वधती सीलक वधती सीलक एटले के वधती रकम मोहन ना खाता में मोहने केटला जमा करावा 2000 जेने आपणे धन पूर्णांक वडे दर्शावशु हवे उपाड़े छे केटला 1642 जेने आपणे ऋण पूर्णांक वडे दर्शावशु एटले -1642 2000 माथी 1642 आपणे बात करवा छे एटले आपणे साइड में बात बाकी करी जोईए तो 0 माथी 2 नो जाय एटले 10 को लेवो पड़े एटले अहींया 10 अहींथी न लई शकाय एटले त्यां 9 अहींया पण 9 अहींथी लई शकीए एटले त्यां 1 10 માંથી 8 જાય તો 2 9 માંથી 4 જાય તો 5 9 માંથી 6 જાય તો 3 1 માંથી 1 જાય તો 0 તો કેટલા આવ્યા 358 એટલે કે મોહન જો એના ખાતામાં 2000 જમા કરાવે અને બીજે જ દિવસે 1642 રૂપિયા ઉપાડી લેશે તો એના ખાતામાં કેટલા રૂપિયા વધશે 358 નોટ ડાઉન કરી લેજો જો વિડિયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો આ વિડિયો તમે ધોરણ 7ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા વધુ વિડિયો તમને મળતા રહે થેન્ક યુ